Ahora te voy a dar un ticket y es que todo tu agravice para ti. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين نبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا إنه هو الغفور الرحيم صلى الله عليه وسلم आज आपकी चौथी तकरीर है रहमत इलाही मगफरत इलाही ऊपर जेनो सिलसिलो काले जराक वचमा हूँ उभो राखीस ने काले अपने हुकूक ऊपर बात करसू खास करी ने शब कदर ની મંઝિલત થી જે આપના હુકૂક છે ખુદાવંદ કરીમ તરફ ખુદાવંદ કરીમ ની કિતાબ તરફ ને ખુદાવંદ કરીમ જે આપના ઉપર મોટામાં મોટું અહેસાન જે કર્યો છે આપના વાલિદૈન તરફ જે આપના હુકૂક છે એ આપણે કાલે જરાક વાતચીત કરશું જરાક એટલે કીધું કે કાલે પણ મને 30 મિનિટ ખાલી પડવાની છે માફી માંગુ છું કઈ કાલ રાતના મજલિસ શરૂ તો કરી નાખ્યો ક્યાં ખતમ કરવાનો તો હું કઈ પણ દીધો કે ક્યાં ખતમ થશે મને ખબર નહીં પડે પણ શબે શહાદત અમીરુલ મુમિનીન હતી તમે અગર નજફમાં હો તો શું કરત મને ખબર નથી તો એટલે હું તમને બધાને નજફ અશરફ લઈ ગયો થોડીક વાર વાસ્તે ને પાછો લઈ આવ્યો બીજી વાત મોઈઝભાઈ આજે દેખાતા નથી પણ મને ખબર છે મેસેજ પહોંચી જશે અને મને ફોન કરીને પૂછે છે આજે કે આજની રાતના મસાયબ હશે કે નહીં હોય તો હું જવાબમાં એને કીધો કે હા હશે છોટમાં તો આટલું જ કહી દીધો કે હા મસાયબ હશે પણ તમારા સમક્ષ એક વાત કરીશ આયતુલ્લાહ અબ્દુલ કરીમ અલ હાઈરી એ બહુ મોટા મરજે આલમ હતા એ પોતાના જમાનામાં બહુ મોટી વાત હતી બહુ મોટી વાત જે બુઝુર્ગ અહીંયા 80-100 વર્ષની ઉંમરમાં હોય એને કદાચ ઓળખતા હશે પણ અબ્દુલ કરીમ અલ હાઈરી એની એની વાત જ સાજુદી હતી એ કહે છે કે હું એક વખત રાતના સૂતો અને સપનામાં જોઉં છું કે હું મેદાન મેશરમાં એ જગ્યાએ ઉભો છું જ્યાં લાઇન્સ છે જ્યાં કતાર છે જે ક્યુ છે જે ક્યુ જન્નત બાજુ તમને લઈ જાય છે જન્નત તરફ લઈ જાય છે એ ક્યુમાં હું ઉભો છું ને બીજી ક્યુમાં બીજા માણસો ઉભા છે બંને જાય છે જન્નત તરફ હું જોઉં છું કે એક ક્યુમાં જ્યાં હું ઉભો છું બહુ આસ્તે 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 માણસો ચાલે છે ને જે મારી બાજુમાં બીજી ક્યુ છે એમાં માણસો બહુ ફાસ્ટ વટાઈ જાય છે બહુ જલ્દી વટાઈ છે તો હું આ લોકોને જોયો કે
એમાંથી એકને હું પૂછું છું કે ભાઈ તું મને બતાવ તો ખરા કે આ શું છે, કે હું આટલી વારથી અહીંયા ઉભો છું, અમે આસ્તે આસ્તે પંચાયત જાત છે ખરા, જન્નત સુધી પહોંચશે એને યકીન પણ છે, પણ એને ઉમેદ જાયગી ત્યાં પણ કે મને જલ્દી પહોંચવાનું છે ત્યાં. તો એ એક ભાઈ ને પૂછે છે કે ભાઈ તમારું કામ શું હતું દુનિયામાં, તમે એવું ક્યાં કામ કર્યા છો કે જે તમે ત્યાં સુધી આટલું જલ્દી લઈ જાય છે, અને હું નથી કર્યો આ કામ. તો એ કહે છે બધા ઓલમા એકરામ બધા જતા રહ્યા છે, એ જન્નત તરફ જાય છે. એ કહે છે કે જો અમે જયારે પણ આપનું વાઇઝ કરતા હતા, વાઇઝ કરતા હતા, દર્શ દેતા હતા, અહીંયાનું દર્શમાં હું પોતે પણ મિસ કર્યો છું કેમ કે ટાઈમ, પણ જયારે પણ મજલિસ પડતા હતા તો આપણું મજલિસ નું છેલ્લો ભાગ અમે અબા અબ્દુલ્લાહ હુસેન ને મૂકી દેતા હતા, અને અબા અબ્દુલ્લાહ હુસેન ઉપર અમે જિક્ર કરતા હતા, અને એને માણસો ને રોતા હતા અને રોડાવતા હતા. તો અબ્દુલ કરીમ અલ હાયરી કહે છે કે બસ હું વિચારમાં પડી ગયો, અને હું એને કીધું કે ચાન્સ છે એવું થઈ શકે કે હમણાં મને આ ક્યુ માં શિફ્ટ કરવામાં આવે, કેમ નહીં થાય, હુસેન એક કરીમ ઇમામ છે તને ખબર નથી, ને આ ક્યુ જે છે એ બાબુલ હુસેન સુધી જાય છે, જન્નતના દરવાજાના નામ છે એમાં એક નામ બાબુલ હુસેન છે, તો એ ક્યુ બાબુલ હુસેન જાનિબ જઈ રહી છે. અગર તને ખબતું હોય તો અહીંયા પણ હુસેન ના મસાએ પડી દે તો તને જલ્દી ત્યાં પહોંચાડી દે. તો અબ્દુલ કરીમ અલ હાયરી કહે છે કે હું મહેશરમાં મોજૂદ છું, સપનામાં હું સપનામાં પણ ઇમામ હુસેન અલી ઇસ્લામ ના મસાએ કરું છું, ને મને એક મલક આવીને કહે છે કે ભાઈ તારી જગ્યા આ નથી, તું અહીંયા આવી જા ને જલ્દી બટાઈ જા. તો એ ઉમેદવાર હું પણ છું, કે કાલે હું સવારના ઉઠું ને ખુદા કરે હું મહેશરના મેદાનમાં પહોંચી ગયો હું, તો મને થાય કે ખુદાયા બસ મારે ઉપર આ લિસ્ટમાં નામ હોય કે જલ્દી પહોંચું. તો આ મોઈઝભાઈ વાસ્તે જવાબ હતું, તમારા બધા વાસ્તે જવાબ હતું કે કાલે ખુશાલીની રાત પણ હોય તમારી, 23મી રાત ખુશીની રાત હોય ત્યારે પણ હું અમે મસાહેબ કરશું, તમને ગમે કે ન ગમે પણ પ્લીઝ મને રજા આપજો કે હું કરીને ઉતરી જાઉં. ને કાલે જે રાત હશે આપણી, હું કીધો કે કોશિશ કરશું અમે પોતા પર રોઈ, કેમ કે આપણા પછી રોવા વાળો હોય નહીં. એટલે તો આ એક વાત મેનેજમેન્ટ હોદ્દેદારોને જવાબ મેમ્બર ઉપરથી મળી ગયું. બીજી વાત, કાલની મજલિસમાં અમુક સવાલો જે છે મને જે થયા છે પબ્લિકમાંથી, એ પબ્લિકના જવાબ પણ હું અહીંયાથી જ આપીશ, કેમ કે મને નથી ખબતું કે પબ્લિકના સવાલો જે એક કેન્સર તરીકે નાની નાની બીમારીઓ પકડે છે એ બસ એક મુઆશરાને તબદીલ ન કરી નાખે. તો એટલે આ જનરલ બોડીને, જનરલ સભા અમે કહીએ ગુજરાતીમાં, એ જનરલ સભા છે આપણી, એમાં અમે જવાબ દઈ દઈએ તો બધાના મગજ ચોખ્ખા થઈ જાય, પછી અગર ફુતુર આવી જાય તો પછી પોતે જાણે ને અનુરામ. મારી ફરજ એ છે કે અમે ખુલ્લેઆમ વાત કરીએ, કેમ કે આમાં કઈ સત્તાવાનું નથી. અમે વાત કરી રહ્યા હતા કુલ યા ઇબાદી અલ્લાઝીના અસરફુ અલા અન્ફુસિહિમ લા તકનતુ મિન રહમતિલ્લાહ ઇન્નલ્લાહ યગફિરુ ધુનુબા જમીઅ ઇન્નહુ વલ ગફુરુ રહીમ. કે આપણે માયુસ નથી થવાનું, ખુદાની રહેમત બહુ વસી છે, ખુદા માફ કરવા વાળો છે. પછી આપણે કન્ડિશન્સ રાખ્યા, આપણે ઇમામ અમીરુલ મુમિનીન ઇસ્તિગફાર ઉપર કન્ડિશન્સ રાખી છે. એક વાત યાદ રાખજો મારા ભાઈઓ, આપણે ખબર હોવી જોઈએ કે કઈ પણ પ્રોબ્લેમ હોય એનું રૂટ કોઝ, સબબ, રૂટ, જડમાંથી પ્રોબ્લેમ શું છે. મને અહીંયા ફોર એક્ઝામ્પલ મને અહીંયા દુખાવો થતું હોય ને હું ખાલી આ દુખાવો ઉપર ઉપર હું શેકતો જાઉં ને અસર ન થતું હોય, ડેન્ટિસ્ટ પાસે તમે જાઓ ને ડેન્ટિસ્ટ પાસે તમે જાઓ ને એને કે મને અહીંયા દુખે છે ને એને કાંઈ એપ્સ કે કાંઈ ન દેખાતું હોય કાંઈ, તો એ એક્સરે કરશે ને અંદર જોશે કે અંદર શું પ્રોબ્લેમ છે. તમે એ પ્રોબ્લેમ ઉપરથી સોલ્વ નહીં કરે, ઉપરથી નહીં કરે, એ કહેશે કે ના મને આ રૂટ કનાલિંગ કરવી પડશે, મને અંદર ગળવું પડશે ભાઈ, ને અંદરથી મને આ જડમાંથી કાઢવાનું છે તને, તો જ આ ઇલાજ થશે. તો આપણે પણ જોઈએ કે આપની દુઆ કબૂલ નથી થતી તો એનું કારણ શું છે, આપણા ઇસ્તગફાર કબૂલ નથી થતા તો એનું કારણ શું છે. અમે જઈને કારણ ગોતી આવે ને કારણ શોધી આવે ને કાઢી દે ને બહાર ફેંકી નાખે કે ભાઈ આ તું અટકાવ હતો મારા વાસ્તે, હું તને જ બહાર કાઢું છું, પછી બધા મારા રસ્તા ક્લિયર થઈ જશે. તો અમે કારણ ગોતીએ, ઇસ્તગફાર ને કન્ડિશન્સ થી થાય ને, કોઈ પણ વસ્તુ તમે ગોતવી હોય તો એની દલીલ મળે તમને, એની કન્ડિશન મળે, કન્ડિશન ગોતીએ પછી કારણ ગોતીએ ને એને કોઝને બહાર ફેંકીએ. અમીરુલ મોમિનીન આપને કારણ બતાવે છે. એનાથી પહેલા મૌલા કહે છે હાસિબુ, હાસિબુ કબ્લ અન તુહાસબુ,
તમે પોતે હિસાબ કરી લ્યો એનાથી પહેલા કે તમારો હિસાબ કરવામાં આવે. વઝનુહા કબલ તવાઝ અન તવાઝનુ, કે તમે પોતે વજન કરી લ્યો કેટલું સામાન છે તમારા પાસે એના પહેલા કે તમે, આપણે જ્યારે કોઈ સફરમાં જતો હોય, આપણે 20 કિલોની રજા હોય છે તો આપણા ઘરમાં શું રાખે? મિઝાન. આપણી ચમડી જાય ધમડી ન જાય, ગુજરાત ઉર્દુમાં કહેવાય ચમડી જાય ધમડી ન જાય, એ વાત છે. તો આ વાત છે કે આપણે ખબર કે 20 કિલો એટલે 20 કિલો, 20 ને 21 થશે તો 1 કિલો ને અમને 20 પાઉન્ડ ભરવા પડશે. તો આપણે બચાવવા વાસ્તે અમે પછી આપણે હર્નિયાના પ્રોબ્લેમ હોય કે કઈ પણ પ્રોબ્લેમ હોય પણ આ 20 પાઉન્ડ બચવા જોઈએ આપણા. અમે તોય પણ ઉપાડશું ઓલાથી, સ્કેલથી, સ્કેલ આવે છે ખેંચવાનું, ઓલામાં નાખીને અમે વેચી જોઈ કે આપણે કેટલાની રજા છે. એરપોર્ટ નથી પહોંચ્યા હજી, ઘરમાં જોખાય છે સામાન. આપણે રોઝે મેશર નથી પહોંચ્યા, અમે પહેલા હિસાબ કરી લેવાનું છે આપણો, કે હિસાબ કરી લ્યો પહેલા, એનાથી પહેલા કે તમે જઈ રહ્યા છો કે તમારા પાસે છે શું. વજન કરી લ્યો પહેલા, એનાથી પહેલા કે તમારું ત્યાં વજન કરવામાં આવે મિઝાન ઉપર. મિઝાન હક છે, રાઈટ? તલકીમમાં ભાવે પડે છે અલ મિઝાન હક, મિઝાન હક છે. વજહઝુ લિલ અરદિલ અકબર, જ્યારે તમે નથી પહોંચ્યા એવી જ સર જમીન ઉપર કે જે બહુ મોટી છે, ને ત્યાં એવી જમીન હશે કે આ બિલ્ડિંગ હમણાં આ દીવાર પાછળ કોણ ઉભો છે મને ખબર નથી, આ બારી પાછળ શું છે મને કઈ ખબર નથી, પણ ત્યાં એવું હશે મેશરમાં કે એક ઝાડ પણ નહીં હોય તમે સંતાડવા વાસ્તે, તમે સંતાડી નહીં શકો પોતાને. ત્યાં બધું ખુલ્લું ખુલ્લું હશે, જે હશે ખુલ્લું જ. મેમ્બર જેવી રીતના મેમ્બર ઉપરથી કેવી રીતે હું કહું છું કે ખુલ્લી વાત કરી નાખે, તો આ ખુલ્લું ખુલ્લું હશે બધું, ત્યાં ઓપન. તમે સંતાડવા જાઓ તો સંતાડી નહીં શકો પોતાને, એવી હાલતમાં શું. અમે ગઈકાલની જે કન્ડિશન્સ હતી આપણી, આપણે ત્રણ કન્ડિશન્સ ની વાત કરી. વસ્સાલિતુ સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક બીજી વાત યાદ આવી ગઈ, આપણે દુનિયામાં રહેવાનું છે, એવું નથી કે આપણે દુનિયાથી મોઢું ફરાવી દઈએ, કે આપણે એક જગ્યા જઈને બેસી ગયા બસ દુનિયા દુનિયા હોરી વૈરી. ઇમામ વીરુલ મુમિનીન કહે છે કે આપણે નહીં કહી શક્યા કે ભાઈ દુનિયા જોતી જ નથી મને, આ દુનિયા દુનિયા તમારી છે, તમારા વાસ્તે બની છે, તમે દુનિયા વાસ્તે નથી બન્યા, દુનિયા તમારા વાસ્તે ખુદાએ બનાવી છે, તમને ખુદાએ દુનિયા વાસ્તે નથી બનાવ્યું. બહુ મોટી વાત કરી ગયો છું, મને ખબર નથી ક્યાં સુધી પહોંચી છે. તો આપણે એવું એવી રીતે નહીં રહેવું કે આ દુનિયામાં જે છે માણસો જમે છે જીવા વાસ્તે, બીજા માણસો જીવે છે જમવા વાસ્તે, ફરક છે ને બંનેમાં. એક હોય જીએ જમવા વાસ્તે, ને એક હોય જમે જીવા વાસ્તે, ફરક છે. તો આ ફરક ને જરાક મગજમાં રાખજો. કન્ડિશન એ, સોરી માફ કરજો, મોલા કહે છે એ અમલ દુનિયા કા કન્નક તઈશુ અબદા, તમે દુનિયામાં એવી રીતના કામ કરો કે તમે દર રોજ અહીંયા રહેવાનું છે, તમે જવાના નથી, એવી મહેનત કરો, ના કે આળસુ બનીને બેસી જાઓ. હમણાં મને કોઈ પૂછ્યો નહીં છે કે સબર નો મતલબ શું, સબર નો મતલબ એ નથી કે તમે સબર કરી લ્યો કે અમે બેસી ગયા આવીને બસ અમને મારાથી કઈ નથી થતું, ના, તમારાથી જે થાય છે કે કોનાથી નથી થતું, ખુદા પોતે તમને ચેન્જ નહીં કરે જ્યાં સુધી તમે પોતાને ચેન્જ નહીં કરો. વધારે તફસીલ મને બયા નથી કરવી, સમજદાર વાસ્તે ઈશારા કાફી છે. એ અમલ દુનિયા કા કન્નક તઈશુ અબદા, દુનિયામાં એવી રીતના કામ કરો કે તમને દરરોજ વાસ્તે અહીંયા રહેવાનું છે. وعمل لاخرتك انك تموت غدا, કે આખરત વાસ્તે એવી રીતના કામ કરો કે તમને કાલે મરવાનું છે. આપણે શું તૈયારી કરી રહ્યા છે આખરત વાસ્તે? રહેમત ઇલાહી ની વાત કરે છે, આપણે રહેમત ની વાત કરે છે, ખુદા રહીમ છે એમાં શક નથી, ખુદા રહીમ, ખુદા રહીમ છે, રહીમ અરહમુર રહીમ. كرام الكاتبين الذين وكلتهم بحفظ ما يكون مني وجعلتهم شهودا علي مع جوارحهم وكنت ان ترقب علي من ورائهم والشاهد لما خفي عنهم وبرحمتك اخفيت وبفضلك سترت وان توفر حظي من كل خير انزلت او احسان فضلت او بر نشرت او رزق بسطت. دعائكم ايه بدأ بريشا كرام الكاتبين خدا موكل كيرو اپنا اوپر رايكو گئی کل ائی ویتھے کرام الكاتبين دی بات اپنا اوپر رايكو چھ اپ نے بددا لگتا ہوئی چھ પછી અમે શું કહે છે કરામ કાતબીન અલ્લાઝીન વકલતુહુમ બિહફ્ઝ મા યકુન મિની વજઅલતુહુમ શુહૂદન અલયહ મઅ જવારિહી, પછી એના ઉપર શહીદ બનાવ્યો છે, શાહિદ બનાવ્યો છે, ગવાહ બનાવ્યો છે, કોને? મારા જવાનને,
मारी बॉडी ने किरामल का वित कातिबी तो लगता जाए एक दिवस आपसे अल्योम नख्तम अला अफवाहिहिम व तुकल्लिमुना अयदीहिम व तशहदु अर्जुलुहुम बिमा कानू यफसिबून शहादत दे से कौन शहादत दे से जे किरामल कातिबी लिखा छे अमे नहीं कही सके क्योंकि अपनी जवान बंद करवा मा उसे अल्योम नख्तम अला अफवाहिहिम मोडु बंद बोली नहीं सको तुम आ हाथ बोल से जेना वास्ते तुम खोटू बोला छो आ पग बोल से जेना वास्ते तुम खोटू कमाया छो આ બધું તમારા પોતાના જવારે બોલશે કે આ ભાઈ આવે તો કર્યો હતો અમારાથી આવા કરાયો છે કામ હું નતો કરવાનો મને નથી કરવું પણ આ કરાયો હું નથી કહી શકતો કે આ ખોટું બોલે છે કેમ કે એને જબાન મળી જઈ છે અરજુલુહુમ બિમા કાનુ યક્સિબુન તો આ જવારેહને ખુદાનો રહેમત જો વકુંત અંતર રકીબ અલય મુ વરાઇહિમ પછી એના ઉપર તું રકીબ છો તું પોતે ઈ ગુનાહ જે હું કહી રહ્યો જે મારા જવારેને પણ તું ખબર નથી દીધો સુબહાન અઝ વજલ કેટલો રહીમ છે ખુદા કે મારા જવારે મારી બોડીને પણ અમુક ગુનાહો છે જે ખબર નથી જે કામ મારું મગજ કર્યું છે મારા પગને ખબર નથી જે મારા પગ ખોટા કામ કર્યા છે એ મારા મગજને ખબર નથી જે મારું દિલ બીજા વાસ્તે બુરો વિચાર્યો હોય એ મારા હાથને ખબર નથી તો એરાથી સંતાયેલો છે ખુદા કેટલા ગુનાહો છે કેટલા અજીબ વકુંત અંત રકીબ અલય મિ વરાઇહિમ વશાહિદ લિમા ખફિયા અનહુમ કે એના ઉપર એવી તા તું પડદો નાખી દીધો છો જે તું જ ગવાહ છો પછી એ મોટો ખુદા ગવાહ હોય પછી એના પછી તો આપણે શું ચાલશે કઈ નહીં ચાલે વકુંત અંત રકીબ અલય મિ વરાઇહિમ વશાહિદ લિમા ખફિયા અનહુમ وبرحمتك اخفيته وبفضلك سترته આપણે રહેમત ખુદાની વાત કરે છે કેટલું આપણે પોતાના દિલમાં રહેમ છે બીજા વાસ્તે આપણે ખુદાના સત્ર ખુદા સત્તારુલ અયુબ છે ખુદા ડાંકે છે માણસના સુતુ ખુદા માણસ સત્તાર એને ડાંકે છે અયુબને ડાંકે છે એવી રીતે કે બંધ કરી નાખે છે ખાલી એ જ નહીં પછી મોલા કહે છે વકમ મિન જમીલ લસ્તુ અહલલ લહુ નશર્ત કે કેવા એવા નેક કામો છે જે હું નથી કહી રહ્યો યા તો કહી રહ્યો હોઈશ તો ભૂલી ગયો હોઈશ પણ તું એવી રીતના માણસોના સામે ખોલીને આપી દે છે કે માણસો મને સલામ કરતા રહી ગયા હું લાયક ન હતો કે માણસો મને સલામ કરે પણ ખુદાની તું રહેમત તો જો કે પરમાત્મા તું કેટલો રહીમ છો કે માણસોના સામે મારી એટલી મોટી ઇજ્જત કરી નાખો છો કે જેનો હું લાયક નથી એ અલ્લાહ રહેમાન ઈ રહેમાન પાસે જ્યારે અમે ઇસ્તિગફાર કરવા જાય છે તો મોલા કહે છે કે કન્ડિશન્સ હુકુકુલ્લાહ વ હુકુકુલ ઇબાદ વ થાલિથુ અન તુઅદ્દી ઇલા અલ મખલૂકીન હુકુકહુમ હત્તા તલ્કા અલ્લાહ અમ લસા લૈસ અલૈક તબા કે જ્યારે તમે ખુદા સાથે મુલાકાત કરવા વાસ્તે જાઓ તો ખુદા કહે છે મારા હક પછી પહેલા મારી મખલૂકનો હક અદા કરીને આવજો જે મારી મખલૂક ના હક તમારા કાંડા ઉપર હોય એનું બોજ લઈને નહીં આવજો કેમ કે આ બોજ નું હું કઈ નહીં કરી શકું જે રીતના ઇમામ જાફર સાદ સલાવાતુલ્લાહ વસલામ અલયહી કહે છે કે તમે આખરત ની વ્યાધિ નહીં કરતા અમે શફી છે તમારા તમે અમે શફાત કરશું પણ તમે બરઝખ માં અમે કઈ નહીં કરી શકે તમારા વાસ્તે મોલા કહે છે તો એ મગજમાંથી કાઢી દેવાનું કે બરઝખમાં પણ મોલા હશે મોલા કહી દીધા છે કે સોરી હું નહીં હું દિસોરે એક બે વર્ડ શીખી ગયો છો અલ્હમ્દુલિલ્લાહ તો આ વાત છે આપણી મારા ભાઈઓ કે આપણે જ્યારે જઈ રહ્યા છે તો આપણા ઉપર કોઈનું બોજ તો નથી હાસિબુ કબ્લ અન તુહાસબુ તમે હિસાબ કરી લ્યો પહેલા જ પછી ખુદા કહે છે ઇમામ કહે છે ચોથી કન્ડિશન والرابع ان تعمد الى كل فريضه عليك ضيعتها فتؤدي فتعدي حقها તમે આરા ઉપર જે ફરજ હતી તે જમાર તમારો પર જે ફરજ હતી કાલે ઇન્શાઅલ્લાહ થઈ શકે ઓ પ્રમુખ સાહેબ મને 30 મિનિટ નહીં આવતા બીજા ફરા આ ત્રણ નું ફિગર છે બહુ ખરાબ હોય છે યા તો 50 આપો યા તો 114 આપો એવી રીતે ને તમે બોલી તો શકે કે ત્રણ ત્રણ ના ફિગર તમને ખબર છે મારો ઇશારો કે કરું છું પણ સલ્લુ અલા મુહમ્મદ વર રાબિઉ
चौथी कंडीशन जे तुम्हारे ऊपर फर्ज छे नमाज रोजा हज ज़कात एनी एवी इतना हक अदा करो जे भी इतना हक होई नमाज एवा नहीं के गुलांठा मारी ने उबा थिया ने ना गया ने ऊपर थिया ने नीचे थिया ने पछि मानस के जे आवी दुई एक्सरसाइज आमे एक्सरसाइज करी अच्छा सु छे एक तो जमा मेरो तने खबर छे नमाज मा केटू फायदो छे तमने अगर टॉयलेट मा जवान तकलीफ होय तो तुम सजदा मा जाओ तुम टॉयलेट आवी जसे एवा मानस छे मगज ना खुदा करे इंशाअल्लाह अगर तमारो बीजो मने आमंत्रण मळशे तो पाछू आज टॉपिक हशे मारो पाछू બહુ વધારે ઘણી બધી વાતો છે કરવાની પણ વખત નથી ને વખતનું માન રાખું છું નિઝામ હોવું જોઈએ તમીઝ ડિસિપ્લિન હોવી જોઈએ વખત વખત ઉપર અમીર મોમિનીની છેલ્લી જે વસિયત હતી ને એમાં હસન અલી સલામને પોતાના ખાતા ઉપરથી જ્યારે વસિયત કરે છે એ કહે છે કે યાદ રાખજો ડિસિપ્લિન રહેજો નિઝામ હોવું જોઈએ કે ટાઈમિંગ હોવી જોઈએ બધી વસ્તુના ટાઈમ હોય છે ડિસિપ્લિન અમીર મોમિનીથી વધારે કોઈ આપણે શીખાડી નહીં શકે બહુ માન રાખે છે આ વાતનું માન હોવું જોઈએ એટલે જ આપની કોમ આજે તરક્કી ઉપર તરક્કી કરતી જાય છે કેમ કે ડિસિપ્લિનરી છે એનું હું બહુ માન રાખું છું ઓહદેદારોને માફી માંગુ છું કાંઈ બોલાતું નહીં મારાથી પણ હું ખાલી કહું છું કે ડિસિપ્લિન હોવી જોઈએ ને હું હક અદા કરજો એમ કહું છું હમણાં હુકુકુલ ઇબાદ વાસ્તે મેં વાત કરી તો હુકુકુલ ઇબાદ ના એટલા મોટા ચેપ્ટર્સ છે દુનિયા હું અહીંયા બેઠો છું આજે મારી માં ના હક છે મારા ઉપર મારા બાપ ના હક છે મારા ઉપર કે એની પોતાની અમાનત સંભાળીને રાખા કે આજે હું અહીંયા સુધી પહોંચું છું ખબર નથી મને ક્યાં સુધી જવાનું છે આ લોકોની દુઆ આવતી છે જે છે આ લોકો છે હું ઓળખાણ મારી આલોકા છે હું કઈ નહોતો હું કઈ પણ નહોતો કઈ પણ એક જીવ હતો જીવ નાનો જીવ આટલું મોટું કરી 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 કરીને અહીંયા સુધી મને પહોંચાડ્યા મારાથી કેટલા કેટલા માણસો છે બીજા મારાથી જે ઓલામાં મોટા મોટા ઓલામાં જેની હું ખાક પણ નહીં થઈ શકું એના મા બાપ કેવા છે આપણે આપણા બચ્ચાઓને કેવી રીતે બનાવવું છે તરબિયત ઓલાદ ને એવી રીતે કઈ કાલે પૂરી કરી નાખું કાલે પછી બીજી વાર વલ ખામિસુ અન તઅમિદા ઇલા લહમ અલ્લઝી નબતા બહુ આકડી કન્ડિશન છે બહુ આકડી કન્ડિશન અમે કેટલું હરામનું ખાઈ છે આપણે પોતાને ખબર નથી પડતી કે અમે શું ખાઈ ગયા છે અહકામ ફિકના અહકામ મને ટચ નથી કરવા એવું નહીં કે નથી આવડતા આવડે છે સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ તમે જરા મોડા આવ્યા મેસેજ લઈ લેજો આ આખરી કન્ડિશન બહુ આખરી કન્ડિશન છે અમે બહુ હરામ ખાઈ છે વિચાર કરવા વગર ખાઈ જાય છે ને એવી રીતના ખાય છે કે હદ નહીં ને અમે એવું ગોશ બનાવે છે આપણું પોતાનું એવું નમાશા અલ્લાહ શબ્બાબ લાગે છે કે જોઈને માણસ ડરી જાય આપણે કે આ માણસમાં શું છે મને ખબર નથી કે ક્યાંનું આવ્યું છે કોનું છે એમાં કેટલા ભાગ છે એમાં કોના કોના ભાગ છે એમાં એ બધા વિચાર કરવા જેવા છે તો મોલા કે છે કન્ડિશન એ છે કે તમને અગર ઇસ્તિગફાર કરવું છે તો કરો પણ એનાથી પહેલા તમે પોતાને એવા કરી નાખો આ ગોશને પલળી 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 કે કે તમે કાપી કાપીને ફેંકી નાખો છો અલ્લાઝી નબત અલા સુહતિ કાપી નાખો ફેંકી નાખો પલળી નાખો કપાય તો નહીં મતલબ શું કે તમે રોજા રાખો હલાલ કરો પોતાની બોડીને પાક કરી નાખો પોતાને فتضيبه بالاحزان حتى تلصق الجلد بالعظم عظم كيف هي هديون هدا هدا
ઈ ચમડી જે તમારા હાટો પર પડી છે ને એને પલળી નાખો એવી રીતના કે તમારી ચમડી જે છે ચમડીને પલવણ નથી સો માફ કરજો ચરબીને ચરબી ઈ માફ મારી ગુજરાતી ચમડી એટલે આ ખાલ ચરબી એટલે જે અંદર છે નીચે ઈ ચરબીને પલવણની વાત છે ચરબીને પલળી નાખો તમે જોયા છો ઓલો અરબ જે ખાય છે શવરમ બધે તમે ગયા છો ઝિયારતો ઉપર શવરમા ખાતા હોય છે ગોશ ઉપર ચરબી જે છે ગોશ ખાવા વાસ્તે આપે છે ચરબી પલળતી હોય છે ઈ ચરબીને પલળી નાખો એવી રીતના પલળો કે તમારી હાડકી જે છે ને ઈ તમારી ચામડી ઉપર દેખાવી જોઈએ આટલું સખત છે આ વાત અંતુદીકલ જિસ્મલ અલમતના પછી કે છે તુલસિકલ જલ્દ બિલઆઝમી વયનશઅ બૈનહુમા લહમુન જદીદ પછી નવું ગોશ ચડાવો પાછું નવી ચરબી બનાવો પણ તમને યકીન હોવું જોઈએ કે આ હમને હલાલ છે એક જણ મને મળ્યો મને કે કે આ જોઈ છે અમારું કફન છે કરબલા નજફ અશરફ કરબલામાં જ્યાં અમે જાય છે ખાકથી લખેલા કફન અમે લઈએ છીએ આ મારી હલાલની કમાઈની રોજી માંથી લીધો છું આ મારું હલાલ છે હલાલ મોલામાં મજૂરી કર્યો છું હું પસીના ઓય શારમાં પડી ગયો મારા તે રહેવાનું નહીં હું બહુ આઉટસ્પોકન કહેવાય ને ઇંગ્લિશમાં જે માણસો અહીંયા ફ્રાન્સના બેઠા છે એ લોકો ઇંગ્લિશ થોડી ઘણી જાણે છે આઉટસ્પોકન જે બોલતો પડી જાય બીએ નહીં ખરાબ લાગે તો તેલ લેવા જાય પણ બોલી નાખે હું કીધું ભાઈ અહીંયા આવતો તું આ કફન લે છે મૂકી દે ને કફન ફોકટ છે ભાઈ તું કેમ હું ફોકટ છે હું કીધું શું કામ કરો છો હલાલની રોજી છે હલાલની કમાઈ છે હલાલમાં કમાય હલાલમાં તમે બધું કમાયા છો પણ ખાધા શું જોઈ તો જો આ મારી હલાલની રોજી પણ આ મારું હરામ નતું બધું એનું શું સ્ટોક તો અંદરનું છે કફન તો કયો કફન તો રહી જશે આ જે તમે સ્ટોક લઈ જાઓ છો એનું શું થશે તમે કે કરું છું હું શું કરું તમે જાઓ કફનને મૂકી જાઓ ઇન્શાલ્લાહ પાછો આવશો આવતા વર્ષ સુધી આ બધું પલળી રાખો અગર તમને લાગતું હોય કે આ હલાલની હતી ને બીજી રોજી હરામની છે ને એવી રીતના કહેતા હતા કે આ મારી હલાલની રોજી છે હલાલની રોજી નહીં તમે કે આ હલાલી છે બીજું શું છે હરામ છે ખુદા ના ખાસ્તા સવાલ જવાબ ના દઈ શક્યા મને તો મેં કીધા ભાઈ તું સાચું કે છે આ કફન નથી જોતું મને ઇન્શાલ્લાહ હયાતી મળશે આવી તાજું કરીશ ખુદા મબરૂક કરે 1911માં હું ગયો કરબલા મને આ ભાઈ માછા મહિના મને કે શેખ સાહેબ સલામ અલૈકુમ અલસલામ મેં કાંઈ આખી જ્યારે તમારી વાત મને મળી ગઈ અલહમદુલિલ્લાહ હું લઈ લીધો છું હરે મચ્છે મારા વાસ્તે બીજો શું છે ખુદા મને તોફીક આપે કે હું પણ હું કહું છું ને હરામ ગઝા પોલ્યુશન છે મારા 30 મિનિટ વટાઈ ગયા છે પોલ્યુશન જેવી તા છે પછી ઇમામ કહે છે છઠ્ઠી કન્ડિશન તો દીકર જિસ્મ અલમ તાઅત કમ અદક્ત હલાવત માસિયા તમારા જિસ્મ ને જેટલા ગુનાહ કરવામાં મજા આવી ખુદા ના ખાસ્તા ખાક બદહન ખુદા કરે હું ખોટો હું કે આપણા માંથી અગર કોઈ શરાબ પીતા હોય કેટલું મજા આવે છે સકર ફરી જાય છે કવિતા ફરે છે મને ખબર તો ડ્રામા કરું છું પણ બહુ ફરે છે ખુદા ના ખાસ્તા કોઈ જઈને ઝિના કરતો હોય ને મજા લેતો હોય બદફેલીનું તો એને કેટલી મજા આવતી હોય છે તમે એક જેટલી મજા તમારા જિસ્મે ઉપાયેલી છે એટલી જ તકલીફ તમારા જિસ્મને આપજો એનો મતલબ શું કે આ જિસ્મ જે તમારી મજા ઉપાયેલો છે એને પહેલા સજા આપી ને પછી આવજો મારા પાસે પછી તમે બેસીને કહો તકુલ અસ્તગફિરુલ્લાહ એ પરવરદિગાર હું બહુ તકલીફમાં નાખ્યો છું પોતાને હમણાં હું કહું છું કે બસ તું તારી રહેમતથી મને માફ કરી નાખ ના કે બસ ખુદાએ હું થઈ ગયો માફ કરજે ના તારે તકલીફ ભોગ પોતાને સજા આપ બોલાના બરાબર કહું છું તો આ વાત છે મારા ભાઈઓ ને આપણા વાસ્તે મેસેજીસ ખુલ્લા છે ચાલતા ફરતા કુરાન આપણા સામે છે ઇમામે જમાનાની મોજૂદગીમાં અમે છે અમે વિચાર કરીએ કે આપણા ઇમામ અમે જોઈ રહ્યા છે અમે શું કરી રહ્યા છે એ બસ વિચાર કરવા જેવું છે આજે 21મી ની રાત ખલાસ થઈ 21મી નો દિવસ વટાઈ ગયો આજે ઝેનબ યતીમ થઈ ગઈ છે આજે અમે કુલથુમ યતીમ થઈ ગયા છે પણ જ્યારે રસૂલ ખુદા દુનિયાથી ગયા જનાબ ઝેનબ ની રિવાયત પેશ કરું છું ભાઈઓ તથા મારી બહેનો જનાબ ઝેનબ સલામુલ્લાહ અલયહા ના અહેસાન છે આપણા ઉપર એવા અહેસાન કે હદ હતી વિચારી નહીં શકે એવા અહેસાન છે
जनाबे ज़ैनब सलाम अल्लाह अलैह रिवायत करे छे जारे रसूल खुदा गया तो मने मारा बापा नु कांदो मईलू जाउ जेने रोई पण जारे मारा मारी मां गया तो मारा बाबा हजी हता मारा बाबा गया तो मारा भाई हसन हता जारे मारा भाई हसन गया तो मारा भाई हुसैन कांदा ऊपर माथू राखी ने रोती हती पण जारे मारा भाई हुसैन करबला ना मैदान मा जाता रिया तारे हूं कहू छु ए हुसैन ए मारा भाई आज मने लागे छे कि ज़ैनब यतीम थई गई छे जनाबे ज़ैनब ने जरा इमाम अली अलैहि सलाम बंद करा होता था सहन ऊपर मदीना में देखे मला आंसू करी रिया छो तुम्हें बाबा आंसू करी रिया छो के ज़ैनब तने बो लांबू चलवानो छे तू प्रैक्टिस करी ले थोड़ी गई तो जनाबे ज़ैनब कहे छे बाबा केवी बात करो छो जेना अब्बास जेवा भाई होई ई भाई ने केवी ना चालू पर से के नहीं अब्बास पर ना होई हुसैन पर ना होई हसन ना होई कोई ना होई ज़ैनब तू कर ई ज़ैनब कुबरा जारे मदीना पाछा आवे छे ने उम्मुल बनीन ने मुलाकात थाय छे जनाबे उम्मुल बनीन एक सवाल करे छे ज़ैनब कुबरा ने ज़ैनब मने यकीन तो आयो के अब्बास मारा ही गया छे हुसैन जारे शहीद थई गया तो मने सवाल उभो थियो मारा मगज मा मने के ना हुसैन शहीद नहीं थई शके अब्बास होय तो ज़ैनब कुबरा के छे नहीं मां अब्बास पहला गया के नहीं बेटा ज़ैनब याद राख जे मने क्यारे यकीन थियो जारे मने समाचार मिला के तारी चादर उतारी लेवा मा आवी छे ત્યારે મને યકીન થાય છે પણ એ બેટા ઝૈનબ મને એટલું તો કે માણસો કે છે મને કે અબ્બાસ જમીન ઉપર એવી રીતે આવ્યા ગોળેથી અબ્બાસ ના હાથ કપાઈ ગયા હતા જે માણસ ઊંચાઈ થી નીચી તરફ આવતો હોય તો એ અબ્બાસ કેવી રીતે આવ્યો જનાબે ઝૈનબ એને બીજી દાસ્તાન સંભળાવવા શરૂ કર્યા કે છે કે 11મી મોહર્રમ નો દિવસ હતો એ મારી મા બાપ તો આયો ઉમર બની જરા સાંભળજો એ ઉમર બની જ્યારે હું જોઈ મારા ઇમામ ઝૈનબ આબિદીન હાલત મુતગયર થવા માંડી જ્યારે ઇમામ ઝૈનબ આબિદીન રૂહ એવું લાગતું હતું કે હમને કબ્જ થઈ જશે મારા હાથ પાસે પુષ્ટ બાંધે રહેતા તો હું ઇમામ ઝૈનબ આબિદીન ને મારા તરફ મુતવજ્જે કરવા માંડી તો કેવી રીતે કઈ રીતે તને ખબર છે જે રીતે હું મારા પોતાને ઊંટ ઉપરથી પડાવી જમીન ઉપર હું મારા માથાના બળથી જમીને કરબલા ઉપર આવી કેમ કે મારા હાથ બાંધેલા હતા इन्ना लिल्लाहि वा इन्ना इलैहि राजिऊन।